જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું. કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. છેલ્લા ઘણા સમયથી આચારસંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે. નલ સે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના 7 ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી, ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે. જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો વાત કરી અને વાહવાહી લૂંટી રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં વલખા મારી રહી છે. માત્ર એક વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે સુચારુ વ્યવસ્થા ના કરી શકતી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ. આજે મટકાફોડ કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી અને વહેલામાં વહેલી તકે જામનગર જિલ્લાનો પ્રાણ પ્રશ્ન પીવાના પાણીનો દૂર કરવામાં આવે એવી માગણી કરવામાં આવી. આગામી સમયની અંદર જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના માર્ગે અમારે ના છૂટકે રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન, પાણી પુરવઠા બોર્ડની કચેરીને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની ફરજ પડશે. જામનગર જિલ્લામાં એવા કેટલા ગામો છે જ્યાં આજે ટેન્કર રાખ્યું? જામનગર જિલ્લામાં હાલ 7 ગામોમાં, અને એમાં એક બહુ દુઃખ સાથે કહેવું પડે કે જામજોધપુર તાલુકાના 4 ગામો અને લાલપુર તાલુકાના 2 ગામો અને જામનગર તાલુકાનું 1 ગામ, એમ ટોટલ 7 ગામોમાં આજે પણ પીવાના પાણીની પાઇપલાઇન નથી.